विद्यार्थी मित्रों, आपणे घणा समयथी શાળાઓ બંધ છે અને અભ્યાસક્રમ થઈ શકતો નથી, એટલે હવે ઓનલાઈન શિક્ષણનો કાર્યક્રમ શરૂ થયો છે અને એમાં ઘણા બધા અભ્યાસક્રમ ચલાવવામાં પણ આવી રહ્યા છે. મેં પણ સામાજિક વિજ્ઞાનની અંદર 2-3 વિડીયો અપલોડ કર્યા છે. तो आज हूँ सामाजिक विज्ञान की अंदर भूगोल विषय में वन वन्य जीव संसाधन एनी हूँ बात करी रह्यो छू. आपणो शीर्षक छे वन वन्य जीव संसाधन. पहला तो आपने प्रश्न थाय वन एटले शू? तो वन एटले एनो सादो अर्थ छे जंगल. पर जंगल एटले शू? तो जंगल एटले के ज्यां વૃક્ષોના ઝુંડ હોય, ઝાંખરા હોય, ઘણી બધી વનસ્પતિ હોય એને જંગલ કહેવામાં આવે છે. જંગલમાં અનેક પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. હવે કેટલીક વનસ્પતિ એવી હોય છે જે કુદરતી રીતે વિકસી હોય છે અને એમાં માનવની કોઈ પણ પ્રકારની સહાય હોતી નથી. તો સંપૂર્ણ કુદરતી રીતે જે વનસ્પતિ વિકસી હોય તેને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, આપણને એ પ્રશ્ન પૂછાઈ શકે કે અક્ષત વનસ્પતિ એટલે શું? તો અક્ષત વનસ્પતિ એટલે સંપૂર્ણ કુદરતી રીતે જે વનસ્પતિ વિકસી હોય એમાં કોઈ પણ પ્રકારની માનવીની સહાય ન હોય એને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. આ વનસ્પતિ અત્યારે હિમાલયના પહાડી પ્રદેશોમાં થોડી ઘણી જોવા મળે છે. સુંદરવન, હિમાલય અને રણ પ્રદેશમાં જોવા મળે છે, એટલે ક્યાંય જોવા મળતી નથી. હવે આ જંગલો છે, આ જંગલોનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે. આ જંગલોનું વર્ગીકરણ આબોહવાને આધારે, વહીવટી દ્રષ્ટિએ અને માલિકીની આધારે પણ જંગલોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે ધોરણ 9ની અંદર આબોહવાને આધારે જંગલોના પ્રકારો વિશે વાત કરી હતી. તો એમાં આપણે મોસમી જંગલો, ખરાબ જંગલો, શંકુદ્રુમ જંગલો એવા ઘણા બધા પ્રકારો આપણે 9માં ધોરણમાં શીખ્યા છે. તો આજે આપણે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારોની વાત કરીએ. તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો 3 છે. એક અનામત જંગલો, બીજો સંરક્ષિત જંગલો અને ત્રીજું છે બિનવર્ગીકૃત જંગલો. અનામત જંગલોને અંગ્રેજીમાં રિઝર્વ ફોરેસ્ટ કહેવામાં આવે છે. સંરક્ષિત જંગલોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ કહેવામાં આવે છે અને બિનવર્ગીકૃત જંગલો એટલે અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. તો આ 3 પ્રકારના જંગલો છે. હવે અનામત જંગલો કોને કહેવામાં આવે છે? તો અનામત જંગલો એટલે એ સંપૂર્ણ સરકારના નિયંત્રણમાં હોય છે અને તે સંપૂર્ણ રીતે પ્રતિબંધિત વિસ્તાર હોય છે. ટોટલી પ્રોહિબિટેડ એરિયા. ત્યાં કોઈ પણ પ્રકારની ખેતી કરવાની, પશુ ચરાવવાની, લાકડા વીણવાની કોઈ પણ પ્રકારની છૂટ હોતી નથી. તે સંપૂર્ણ પ્રકારનો ત્યાં પ્રતિબંધ હોય છે એને અનામત જંગલો કહેવામાં આવે છે અને તે સંપૂર્ણ સરકારના નિયંત્રણમાં હોય છે. સંરક્ષિત જંગલો. સંરક્ષિત જંગલો એટલે કે આ પ્રકારના જંગલોની દેખભાળ પણ સરકારના નિયંત્રણમાં જ હોય છે, પરંતુ અહીંયા થોડી ઘણી છૂટછાટ સાથે લાકડા કાપવા, પશુચરણ કરવું આ બધી પ્રવૃત્તિ થઈ શકે છે. એને સંરક્ષિત એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે બિનવર્ગીકૃત જંગલો. આ પ્રકારના જંગલો ને અંગ્રેજીમાં અનક્લાસિફાઈડ જંગલો કહેવામાં આવે છે અને આ જંગલોનું કોઈ પણ પ્રકારની વર્ગીકૃત કરવામાં આવ્યા નથી. આ જંગલો દુર્ગમ છે. આ જંગલોમાં કોઈ પણ પ્રકારનું કશું થઈ શકતું નથી, એટલે એને બિનવર્ગીકૃત જંગલો કહેવામાં આવે છે. તો આ જંગલોના 3 પ્રકારો. અહીંયાથી આપણને 2 માર્કનો પણ પ્રશ્ન પૂછાઈ શકે અને 3 માર્કનો પણ પ્રશ્ન પૂછાય શકે. તો આ બાબતો પણ આપણે ધ્યાન રાખશું. હવે આપણે
राज्य मालिकी नु जंगल एटले आ जंगल संपूर्ण राज्य सरकार ना नियंत्रण में होय छे, केंद्र सरकार ना नियंत्रण में होय छे, अने आवा जंगलो देश ना मोटा भाग ना विस्तारों में जोवा मळे छे। तो आने राज्य मालिकी नु जंगल कहेवामां आवे छे। दरेक राज्य नी अंदर सरकार सीए आ जंगलों ने बचावा अलग जंगल खातु के फॉरेस्ट डिपार्टमेंट उभू करवामां आव्युं छे। त्यांना एक मंत्री होय छे अने ए मंत्रीना मार्गदर्शन हेठळ नीचे समग्र राज्य काम करतु होय छे। बीजो प्रकार छे सामुदायिक वन। सामुदायिक वन एटले के आ जंगलोनी मालिकी छे समाजनी होय छे, એમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી હોતી નથી। આ જંગલોની માલિકી સામુદાયિક હોય છે, સમાજની હોય છે, અને આ જંગલોનું સંચાલન છે નગરપાલિકા છે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, આ બધી સંસ્થાઓ દ્વારા થતું હોય છે, એને સામુદાયિક વન કે સામુદાયિક જંગલો કહેવામાં આવે છે। હવે ખાનગી જંગલો। ખાનગી જંગલો એટલે પ્રાઇવેટ જંગલો। આપણા દેશમાં અમુક જગ્યાએ પ્રાઇવેટ જંગલો પણ જોવા મળતા હતા, ખાનગી જંગલો પણ જોવા મળતા હતા। અત્યારે હવે દેશમાં આવા જંગલો બહુ મોટા પ્રમાણમાં રહ્યા નથી। ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ પ્રકારના જંગલો જોવા મળતા હતા, પરંતુ આજે આ જંગલો પણ હવે છત અવસ્થામાં એટલે કે મોટા ભાગના ઉજળ અવસ્થામાં આવી ગયા છે। તો આ મિત્રો હવે વન એટલે શું, જંગલ એટલે શું, અને એમાં રહેતા વન્ય જીવ સંસાધન, બરાબર આપણે જંગલોના પ્રકારો જોયા, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જોયા, અને માલિકીની આધારે જંગલોના પ્રકારો જોયા। આમાંથી આપણને એક પ્રશ્ન એ પણ મળતો હતો, અક્ષત વનસ્પતિ એટલે શું? તો અક્ષત વનસ્પતિ નો પ્રશ્ન પૂછાય શકે, તો એનો જવાબ પણ આપણે સમજાયો છે, બરાબર। હવે આવે છે નિર્વિનીકરણ। નિર્વિનીકરણ એટલે શું? તો નિર્વિનીકરણ એટલે જંગલ વિનાશ, બરાબર। જંગલોનો જે આજે વિનાશ થઈ રહ્યો છે, માનવી પોતાની સ્વાર્થ વૃત્તિને લીધે જંગલોનો વિનાશ કરી રહ્યો છે, એને નિર્વિનીકરણ કહેવામાં આવે છે। નિર્વિનીકરણને લીધે આપણા સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની ખરાબ અસરો ઉભી થઈ છે। આ નિર્વિનીકરણ એ માનવ વિકાસનું પરિણામ છે। માનવે વિકાસ તો કર્યો છે, એની સામે એને જંગલોનો મોટો વિનાશ થયો છે। એના લીધે ઘણી બધી જે આપણા સમાજના લોકો માટે જે જીવવા માટે જે કઠિન પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે, એને નિર્વિનીકરણ કહેવામાં આવે છે। હવે નિર્વિનીકરણ થી ઘણી બધી અસરો ઉભી થઈ છે, એમાં વાત કરીએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર, દુષ્કાળ પડવો, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું, આવી ઘણી બધી પરિસ્થિતિ આજે ઉભી થવા પામી છે, બરાબર। અને આજે જોઈએ છીએ કે વન્ય જીવો છે એમનું રહેઠાણ છીનવાથી તેઓ આપણા માનવીની વચ્ચે આવી જતા હોય છે, ખોરાક પાણી વગેરેની શોધમાં એ જંગલ તરફથી માનવ વસાહતોમાં આવી જતા હોય છે। આ બધી પરિસ્થિતિ એ નિર્વિનીકરણને લીધે થઈ રહી છે, અને જે સમાજ માટે અને આપણા દેશ માટે કે દુનિયાના લોકો માટે આ બહુ વિકટ પરિસ્થિતિ છે। તો આપણા માટે જંગલો છે ખૂબ જ મહત્વના છે। જંગલો છે તો પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વના છે, આર્થિક દ્રષ્ટિએ પણ મહત્વના છે। તો આપણે આ જંગલોનું જેમ બને તેમ વધારે જતન કરવું જોઈએ। જો આપણે જંગલોનું જતન નહીં કરીએ તો આપણો વિનાશ પણ એક દિવસ ચોક્કસ થવાનો છે। તો આ તબક્કે હું તમને બધાને જે વન છે, જંગલો છે, એના ઉછેર માટે, વૃક્ષોની સંભાળ માટે પણ હું એક સંદેશ આપી રહ્યો છું। તો આપણે બધા આપણી આજુબાજુમાં જો કોઈ વૃક્ષો હોય તો એનું સંવર્ધન કરશું અને એનો વિકાસ કરવા પ્રયત્ન કરશું।
तो आ जंगलो ये आपड़ा माटे आर्थिक दृष्टिए अने पर्यावरणनी दृष्टिए खूब ज महत्वना छे। एनी हुं थोड़ी वात करी दो पर्यावरणनी दृष्टिए, तो पर्यावरण माटे ये जंगलो छे कुदरतना फेफसा छे। आपणने खबर छे के वृक्षो छे ये सूर्यप्रकाशनी हाजरीमां प्रकाश संश्लेषणनी क्रिया द्वारा कार्बन डाइऑक्साइड वायुनुं रूपांतर फक्त पोताना खोराकमां करता होय छे। एने लीधे वातावरणमांथी कार्बन डाइऑक्साइड वायु वहे छे अने ऑक्सिजन वायु बहार काढे छे, एटले ऑक्सिजननुं प्रमाण वधे छे। जंगलो छे पोताना मूळ साथे जमीनने जकड़ी राखे छे, એટલે પૂર નિયંત્રણનું પણ કાર્ય કરે છે અને જમીન ધોવાણ પણ અટકાવે છે। જંગલો છે વૃક્ષો છે એ રણ વિસ્તારને આગળ વધતું પણ અટકાવે છે। જંગલો છે પૂર નિયંત્રણમાં પણ કામ કરે છે। જંગલો લાકડું આપે છે, બધું આપે છે, એટલે જંગલો પર્યાવરણ દ્રષ્ટિએ મહત્વના છે। આર્થિક દ્રષ્ટિની વાત કરીએ તો જંગલોનું લાકડું છે એ મકાનો બાંધવા માટે ફર્નિચર તરીકે પણ ઉપયોગમાં આવે છે। જંગલોમાંથી જે ચીડ થાય છે એ ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે, ટીમરુના પાનમાંથી બીડી બને છે, ખાખરાના પાનમાંથી પાતળ પડિયા બને છે, આમ અનેક રીતે ઉપયોગી છે। શંકુદ્રમનું જે પોચું લાકડું આવે છે એમાંથી રમત ગમતના સાધનો ચાની પેટી દિવાસળી વગેરે પણ બની શકે છે। આમ જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે। પ્રાચીન અવસ્થાથી આદિકાળથી જંગલો છે એ માનવીના રક્ષક પોષક અને આશ્રયદાતા રહ્યું છે। જો આ જંગલોને આપણે સાચવશું નહીં તો જંગલો પણ આપણને સાચવશે નહીં, અને એક દિવસ પર્યાવરણનો વિનાશ ચોક્કસ છે। તો આપણે જેમ બને એમ જંગલોને સાચવશું અને આમાંથી આ બધા પ્રશ્નો આપણે તારવશું, અને એ પ્રશ્નોના જવાબ આપણે ઘરે બેઠા પોતાની નોટમાં લખશું। ખૂબ ખૂબ ધન્યવાદ।